गुरुत्वाकर्षण करता ज रहिए एवी शांत प्रकृति जेने जोवानी साथे आपणे प्रसन्नतानो अनुभव थाय के परमात्माना एवा उक्षम रस शांत रसथी निर्माण थयेलुं आ देह छे अने एमाय पाछुं मुख्य शुं होय तो के मुख अने मुख उपर जे तेज छे ए तेज आपणा मोहनीय कर्मनुं हरण करे छे। परमात्माना मुखनुं दर्शन करो એટલે આપણો મોહ છે ને એ શાંત પડી જાય એવું આ પરમાત્માનું પુણ્ય છે। એના એક એક બંધારણની અંદર એમની એક એક વાતોની અંદર તારવાની તાકાત રહેલી છે કે હે પરમાત્મા વક્ત્રમ ત્વતે સુર નરોરક નેત્રહારી અને નિશેષ નિર્જિત જગત ત્રિદોપમાનમ કે આ ત્રણેય જગતની અંદર જેટલી પણ ઉપમાઓ આપવામાં આવી છે જેને જેને પણ આપવામાં આવેલી છે એ દરેક ઉપમાઓને જીતનારા એવા ભગવાન તમે એને ન કહી શકો કે સૂર્ય જેવા તેજસ્વી છે એ સૂર્ય કરતા પણ વધારે તેજસ્વી છે એવું ન કહી શકો કે ચંદ્ર જેવા શીતળ છે કારણ કે પરમાત્મા ચંદ્ર કરતા પણ શીતળ છે અને સાગર જેવા ગંભીર ન કહી શકો એ સાગર કરતા વધારે ગંભીર છે। જે કઈ ઉપમાઓ આ વ્યવહાર જગતની અંદર ચાલે છે એ દરેકને જીતનારા એના જેવા નહીં એવા તીર્થંકર પરમાત્મા છે કે જેને જોતાની સાથે આપણને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકે એવી તાકાત છે પણ છતાંય મોહના કારણે મૂંઝાયેલો આપણો આત્મા ત્યાં પહોંચ્યા પછી પણ પામતો નથી। શું થાય છે પહોંચી જવાય છે ત્યાં પણ પામતા નથી કેમ તો કે આપણે મોહનીય કર્મને તો હરાવવું પડે એના માટેનો પુરુષાર્થ એ જબરજસ્ત કરવો પડે એવો છે કારણ કે 69 કોડાકોડીની સ્થિતિ પહેલા કીધી ત્યાં સુધી આપણી જોડે ને જોડે પલે પલ અને હજી પણ એવું તો છૂટ્યું નથી એ તો હે પરમાત્મા તારી કૃપા એવી વર્ષે કે હવે જે બાકી છે ને એ પણ છૂટી જાય। આપણે તો કદાચ સામાન્ય માણસો છીએ જ્યારે આ તીર્થંકર પરમાત્માની આપણી 24 થાય 24 ભગવાન થાય એ સમય દરમિયાન 12 ચક્રવર્તી થાય કેટલા ચક્રવર્તી 12 ચક્રવર્તી એ 12 ચક્રવર્તીની અંદર આઠમા થયા શુભમ ચક્રવર્તી કુંતુ શાંતિ કુંતુ અર એ ત્રણ તીર્થંકર પરમાત્મા ચક્રવર્તી થયા કયા કયા શાંતિ કુંતુ અને અર પછી એમના પછી આઠમા નંબરે થયા આ શુભમ ચક્રવર્તી। હવે આ શુભમ ચક્રવર્તી છે ને ચક્રવર્તી મહારાજાની વૃદ્ધિ તો કઈ ગજબ પ્રકારની હોય 6 ખંડ નો રાજા અને એની પાસે 14 રત્નો રત્ન એટલે ડાયમંડ ને બધા નહીં પણ હાથી ઘોડા ચક્ર રત્ન શંખ આવી બધી ઉત્તમ પ્રકારની વસ્તુઓ જે બીજા કોઈને ન મળે એ પુણ્ય ચક્રવર્તીનું જ હોય અને એ ચક્રવર્તીના પુણ્યથી માત્ર ને માત્ર વિશ્વની અંદર એ ચક્રવર્તીને જ મળે કારણ કે ચક્રવર્તી બને એટલે કંઈક તો વિશેષ હોવું જોઈએ એનું કંઈક સ્ટેટસ કંઈક લેવલ તો આ બધી વસ્તુ એને મળે છે અને એ 14 રત્નો મળ્યા 6 ખંડના અધિપતિ બન્યા અને છતાંય પેલો લોભ મોહની ઉદયમાં આવ્યો શું આવ્યો એ કે લોકો બધા ચક્રવર્તી થયા બધાય 6 ખંડ તો જીત્યા જ છે કે પણ હું કંઈક વિશેષ તાકાત વાળો છું ચક્રવર્તી છું ને એટલે હું કંઈક વિશેષ તાકાત વાળો છું અહીંના તો જીત્યા પણ કે હવે બીજા 6 ખંડ શોધી કાઢું છે અને એ જીતી કાઢું હવે આ લાભ છે ને જેમ જેમ લાભ થતો જાય ને એમ એમ લોભ વધતો જાય જેમ જેમ લાભ થતો જાય ને એમ એમ લોભ વધતો જાય ક્યાંક નવી ફેક્ટરી નાખી હોય દુકાન કરી હોય અને વ્યવસ્થિત ચાલે છે તમારા ધાર્યા કરતા બી કદાચ સારી ચાલે છે કોઈ વ્યક્તિએ પૂછ્યું તમને કે ભાઈ કેવું ચાલે છે કામકાજ અરે કે એકદમ ફર્સ્ટ ક્લાસ કે જો મસ્ત ચાલે છે 6 મહિના થઈ ગયા 12 મહિના થઈ ગયા ધંધો એવો સરસ ચાલે છે ને કે વિચારીએ છે કે હવે હું થોડુંક એક્સપાન્ડ કરીએ કંઈક વધારીએ બીજું એમ એક તો ફર્સ્ટ ક્લાસ ચાલે છે ધારવા કરતા સારું ચાલે છે અને પાછું નવું કેમ કરવું છે તો કે સારું ચાલે છે એટલે નવું કરવું છે કારણ કે પેલામાં જે સારું ચાલે નફો વધારે મળે છે નફો વધારે મળે કરવાનું શું પૈસા કરવાનું શું એટલે પણ પૈસાનું કંઈક કરવાનું નતું તે કમાવાનું કર્યું કેમ તો કે ના હવે એમાંથી પૈસા વધારે આવે છે ને એટલે કે નવું કામકાજ આપણે શરૂ કરીએ એટલે જેમ જેમ લાભ થતો જાય છે એમ એમ આ જીવને લોભ વધતો જાય છે સંતોષ નથી થતો અને જ્યારે સંતોષ નથી થતો ને
ત્યારે કદી તકલીફો પેદા થાય કે સાલું ધરવા કરતા પણ મસ્ત ચાલે છે તો ખુશ રહે આનંદ મારે બે પૈસા કે ધર્મમાં સમાજમાં વાપર સુખી રહો સુખી કરો બીજાને આવું સુંદર મજાનું પરમાત્માએ પુણ્ય આપ્યું છે તમારી સામે જોયું છે પણ ના હું મારે કઈક મોટું કરવું એટલે પછી શું કરે પોતે કામકાજમાં તો અવલ થઈ ગયા હોય ધંધો કરતા આવડી ગયો હોય પૈસા ટકા થોડા ઓછા પડે છે કોઈ પાર્ટનર ના શોધી લે તારી મૂડી અને મારી મહેનત એ મૂડી કોની એટલે કે સ્લીપિંગ પાર્ટનર તમારી મૂડી મારી મહેનત હવે પેલા ભાઈ ની રોકાણ કરે છે તો કેમ કરે છે તો કે આ 6-12 મહિના ને થઈ ગયા છે સારું ચાલે છે ધંધો ફર્સ્ટ ક્લાસ છે રોકાય પૈસા વાંધો નથી હવે ચલો દરેક વખતે સમય એક સરખો તો ચાલવાનો નથી બધી આંગળી સરખી નથી એટલે આજે સારું છે કદાચ ચાલે ખરાબ પણ થાય ક્યાંક વાર કોરોના આવી ગયો એટલે બધું થઈ ગયું ઠપ 2 મહિના માટે 12 મહિના જે કમાયું હતું 2 મહિનામાં સાફ આખી ફેક્ટરી ચાલે છે 200 માણસ નો સ્ટાફ છે બધાને પગાર બોનસ આપે લીલા લહેર એક વર્ષ તો એ જોઈને પેલા સ્લીપિંગ પાર્ટનર આવ્યા છે જોઈન થઈ ગયા જોડાઈ ગયા હવે વચમાં 2 મહિના કોરોના આવ્યો કોરોના આવ્યો એટલે બધું હરિયમ થઈ ગયું એટલે પછી પેલા સ્લીપિંગ પાર્ટનર આયા હિસાબ કરવા પૂછે છે કેવું ચાલે શું છે શું નહીં ચોપડો ભરી બતાવ્યો પેલા જે એને કીધું તું ને મહેનત મારી મૂડી તમારી એ મહેનત મારી વાળા એ ચોપડો કાઢીને બતાવ્યો કે જો કે 3.5 કરોડ રૂપિયા ગયા એટલે ગયા એટલે કે અડધા તમારા અડધા મારા ગયા હવે સ્લીપિંગ પાર્ટનર કે આ શું થયું સ્લીપિંગ તું કે ઘેર ઊંઘતો તો કરી નાખ્યું સ્લીપિંગ પાર્ટનર એટલે શું ઊંઘતો ઉડાઈ દીધો બધા દિવસ સરખા નથી હોતા કારણ કે સમય બદલાતો રહે સમયનો સ્વભાવ છે પરિવર્તન આ સંસારનું સ્વરૂપ છે પરિવર્તન તમે એક જ વસ્તુ વ્યવસ્થિત ચાલે છે જોઈને જો તમે કઈ ગણિત માંડો અને એમાં જો આજના સમયમાં ભૂલી જજો અત્યારનો તો સમય એવો છે ને કે જે કઈ સાચવીને રાખો બીજું સાહસ મોટું તો ના જ કરો જો એ કરવા ગયા ક્યાં કુંડું પડ્યું ને તો જે ઘર ચલાવવા માટે બચ્યું છે એ પણ જાય અને પછી આપણા ભારતમાં ઘરડા ઘર તો છે જ બહુ બધા બોલેલા છે એટલે ક્યાંક પછી દીક્ષા લેવાનો વારો આવે અથવા પછી ક્યાંક ઘરડા ઘરમાં જવું પડે એના કરતા શાંતિથી જે મળ્યું છે જેટલું સચવાયું છે એમાં દાલ રોટી ખાઓ પ્રભુ કે ગુણ ગાઓ એ રીતના આગળ ચાલતું રહે ને તો ગાડું બરાબર ચાલે સાતાથી જીવાય શાંતિથી જીવાય નહીં તો તમને અસાતા પરિવારને અસાતા દરેકનું ખરાબ અહીંયા સુભમ ચક્રવર્તીની પણ એ જ હાલત થઈ ભરત ક્ષેત્રના 6 ખંડ જીત્યા હવે એને વિચાર આવ્યો કે મારે બીજા પણ 6 ખંડ જીતવા છે લોકો બધા ચક્રવર્તી જે કઈ કરી ગયા એથી આપણે કઈક નવું કરીએ અલગ મારે એક અલગ આઈડેન્ટિટી બનાવી છે કઈક અલગ કરવું છે એટલે 6 ને 6 12 ખંડ થાય ને તો કે અત્યાર સુધીના ચક્રવર્તીઓના ઇતિહાસમાં મારું નામ મોખરે એટલે એને લાગ્યું લો તો પછી એ કહે છે કે ચલો હવે આપણે લવણ સમુદ્રને ક્રોસ કરીએ એટલે એની જોડે ચર્મરત્ન ચર્મરત્ન એટલે ચર્મનું આખું બહુ મોટું વિશાળ જહાજ હોય છે એની પર ચક્રવર્તીની આખી સેના આવી જાય કરોડો લોકો એની પર ચક્રવર્તીની આખી સેના હાથી ઘોડા આખું રસોડું ચાલે બધું જ એની અંદર આવી જાય એટલું મોટું જહાજ અને ચક્રવર્તીની સેવામાં 16,000 દેવો કેટલા 16,000 દેવો હોય અને એ 16,000 દેવોની તાકાત આ ચક્રવર્તી પાસે હોય એ હુકમ કરે એમ પેલા દેવ કરે હવે લવણ સમુદ્ર ને પાર કરવો કારણ કે તમારે લવણ સમુદ્ર પાર કરવો છે કોઈ એકાદ દેવ તમને ઉપાડી મૂકી દે પેલી બાજુ બહુ મોટી વાત નથી એમાં 16,000 દેવો છે અને આ ચર્મરત્ન એમણે ધારણ કરેલું છે એ લોકો વહન કરે બાકી લવણ સમુદ્ર ની અંદર મોજાઓની ખપાટ જે પવન હોય જે વાવાઝોડા હોય એ સહન જ ના થઈ શકે એટલે પેલા દેવો એ જહાજને ચલાવે છે જાતકી ખંડ ભરત ક્ષેત્ર પણ ત્યાં પણ છે જેમ અહીંયા છે 5 ભરત 5 ઐરાવત અને 5 મામિદે આ 15 શું કહેવાય કર્મભૂમિ આ 15 કર્મભૂમિ કહેવાય જ્યાં આગળ સાધુ ભગવંતો હોય શ્રમણ શ્રમણી ભગવંતો જ્યાં વિચરણ કરતા હોય એ આ 15 કર્મભૂમિ ની અંદર હોય તમે શું બોલો છો 28 દેશો દિવસ મુદ્દે સુ 15 સુ કર્મભૂમિ સુ એ 15 સુ કર્મભૂમિ સુ કઈ તો આ 5 ભરત 5 ઐરાવત અને 5 મહાવીર
આ ત્રણ જગ્યા જે છે એ પંદર કર્મભૂમિ છે. હવે ત્યાંનું જે ભરત ક્ષેત્ર છે એ જીતવા માટે આ ભાઈ સાહેબ નીકળ્યા શુભમ ચક્રવર્તી. શુભમ ચક્રવર્તી નીકળ્યા તો ખરા, પણ હવે શું થયું ખબર છે? પેલા દેવો જે જહાજ ને લઈને જતા હતા ને એ બધાને એક સાથે વિચાર આવ્યો, એક સાથે એવો વિચાર આવું બને બને નહીં પણ આવ્યો. કેમ ખબર છે? પેલાનો લોભ મોહ નિયમ એને વિચાર આવ્યો દેવોને કે આ તો આટલા બધા દેવોએ જહાજ ને ધારણ કરેલું છે, મારા એકના છોડી દેવાથી કોઈ ફરક પડવાનો નથી. સ્ટાફ બહુ છે આપણી જોડે પીરસવા વાળો, એકાદો માંદો પડી ગયો એ ફરક નથી પડવાનો, ચાલશે. પણ જો એ સ્ટાફ એમ કે ભાઈ દ્રષ્ટિઓ તો છે જ ને, આપણે નહીં હોય એક દાડો તો બધા કે રજા પર રહીએ, પણ દ્રષ્ટિઓનું મુંડન થઈ જાય છે, વ્યવસ્થા સાચવવી કેવી રીતના, ફાફા પડી જાય, અર્જન્ટ બધે ફોનો કરવા પડે, એ બોલાવો માણસો છે કે નહીં. અહીંયા દરેક દેવોને એવો વિચાર આવ્યો કે એકાદો હું ખસી ગયો તો કઈ વાંધો નથી, આ ચક્રવર્તીના પુણ્યથી જહાજ ચાલે છે કે મારા કારણે થોડી ચાલે છે, અમે તો એમની સેવામાં રહેલા છે, એક નોકરની કક્ષાના છીએ અમે, પુણ્ય કોનું છે? ચક્રવર્તી. એટલે ચક્રવર્તીનું પુણ્ય છે ને એના પુણ્યથી જહાજ ચાલે છે, ચાલવાનું છે. એટલે પછી પેલા દેવો બધાને સેમ વિચાર આવે, અને સેમ વિચાર આવે એટલે બધાએ છોડી દીધું, એક સાથે બધાએ છોડી દીધું, છોડી દીધું ને પેલું ચર્મ રત્ના લવણ સમુદ્રમાં જળ સમાધિ. એ ચક્રવર્તી ડૂબ્યો, ચક્રવર્તીની સાથે આખી સેના. એટલે તમે વિચાર કરો, જ્યારે આવો વિચાર આવ્યો દેવોને અને જહાજ ડૂબ્યું, એ જહાજ ડૂબ્યું ત્યારે પેલા ચક્રવર્તી શુભમને મનોદશા તો કઈ સારી રહી ના હોય, કારણ કે સૌથી પહેલા તો એ નીકળ્યો તો સેના માટે? લોભ, લોભ હતો. એટલે એક તો પહેલું ફેક્ટર ખરાબ, જે આત્માને ડૂબાડે એવા ફેક્ટર સાથે તો ભાઈ સાહેબે પ્રયાણ કર્યું. બીજું એ કે આ દેવોએ આવું કર્યું ને એટલે એને દેવો ઉપર ગુસ્સો આવ્યો હોય, કે એક તો કે આ મારા સેવકો છે અને મારી આજ્ઞા વગર આ છોડી દીધું, એમને તો ડૂબે નહીં, આ છોડી દીધું, એટલે એને મરતા મરતા પણ પેલા દેવો ઉપર ક્રોધ ચડ્યો હોય. એટલે શું થાય? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. અતિચારમાં શું બોલો છો? આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ધ્યાયા, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન ધ્યાયા નહીં. તીર્થંકર પરમાત્મા હોય કેવળ જ્ઞાનની પહેલા પહેલા શુક્લ ધ્યાનના બે ભાંગા, ટોટલ ચાર હોય, એમાં શુક્લ ધ્યાનના પહેલા જે બે ભાંગા હોય એની અંદર એમનું ધ્યાન હોય, શુક્લ ધ્યાનની અંદર પોતે ધ્યાન ધરતા હોય, અને કેવળ જ્ઞાન થયા પછી શુક્લ ધ્યાનના પછીના બે ભાંગા એની અંદર એ ધ્યાન ધરતા હોય. એટલે કે શુક્લ ધ્યાન છે ને એ લેવલનું છે, ત્યાં સુધી આપણે ના પહોંચી શકીએ. અત્યારે આપણે ક્યાં સુધી પહોંચી શકીએ? ધર્મ ધ્યાન સુધી. અને એમાં જ્યારે કર્મ ઉદયમાં આવે, કોઈ ખરાબ પરિસ્થિતિ ઉદયમાં આવે અને જ્યારે આપણે સહન કરવાની હોય, અને જો સમ્યક્ત્વ મજબૂત ના હોય એટલે આપણે કોઈ પણ તકલીફમાં વિચલિત થઈ જઈએ, વિચલિત થઈ જઈએ એટલે આપણે દોષનો ટોપલો કોકના માથે નાખીએ કે આણે આવું બોલ્યા ને એટલે આવું થયું, પેલો આગળ વાળો આમ કર્યું ને એટલે મારું આવું થયું. આપણે જ્યાં સુધી સંકિત ધારા નહીં બનીએ, આપણું સમ્યક્ત્વ મજબૂત નહીં થાય ત્યાં સુધી નિમિત્ત તો કોઈ ને કોઈ બનવાનું જ છે, કર્મો આપણા છે એટલે નિમિત્ત કોઈક ને કોઈક બનવાનું છે. પણ આપણે જયારે દોષનો ટોપલો એના માથે નાખીએ ત્યારે શું થાય? કે જો એને આવું ના કર્યું હોત ને તો આવું ના થાય, હવે હું એને દેખાડી દઈશ. આ દેખાડી દઈશ શું થયું? આર્ત ધ્યાન. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન આ બે વસ્તુ બહુ ખરાબ, અને એમાં જયારે આર્ત ધ્યાન ઉદયમાં હોય અને માણસનું મૃત્યુ થાય તો તિર્યંચ ગતિ થાય. શું થાય? આ મનુષ્ય એ તિર્યંચ ગતિમાં જાય. એટલે સૌથી વધારેમાં વધારે કોઈ પણ માણસનું મૃત્યુ નજીકમાં હોય, એ મૃત્યુની પથારીએ પડ્યો હોય, ત્યારે સૌથી વધારે એને શાતા મળે, એને સમાધિ મળે એવા શબ્દો બોલવાના, એને એવી ભાવયાત્રાઓ યાદ કરાવવાની, સિમંદર સ્વામીના મંત્રો એના કાન પાસે બોલવાના, જેથી કરીને એનો આત્મા એ સમયે એકદમ સમતામાં શાતામાં અને ધર્મ સંભળાવવાનો. કે તીર્થંકર પરમાત્માએ શું કીધું છે? એવી સાતાકારી વાણી એને સંભળાવવાની કે જ્યારે એનો જીવ છૂટે તો એ શુભ ધ્યાનની અંદર મરે, કમસે કમ શુભ ધ્યાનમાં મરે તો ફરીથી પુનઃ મનુષ્ય ગતિ મળે. અને ધર્મ છેલ્લે છેલ્લે સાંભળ્યો હોય તો જૈન ધર્મ પાછો ઉદયમાં આવે. પણ જો આર્ત ધ્યાનમાં મર્યો
તો નક્કી છે કે તિર્યંચ ગતિમાં જાય અને જો રૌદ્ર ધ્યાનમાં મર્યો ને તો આત્મા નક્કી નરક ગતિની અંદર જાય. આ લોભ મોહની કર્મની અંદર પેલો શુભમ ચક્રવર્તી મર્યો અને મર્યો અને છેલ્લે અને આર્ધ રૌદ્ર ધ્યાન રહ્યા છે એટલે શાસ્ત્રકારો કહે છે કે નરકની અંદર ગયો. ક્યાં ગયો? નરકની અંદર. જો ચક્રવર્તી હોય એ ચારિત્ર ધર્મ અંગીકાર કરે તો ચોક્કસ મોક્ષની અંદર જઈ શકે, જઈ શકવાની તાકાત છે. પણ જો એ ચારિત્ર નથી લેતો ને તો પછી ગયો નરકની અંદર. આ ચક્રવર્તીના નીતિ નિયમો છે. વાસુદેવ હોય એને 110% નરકમાં જ જવું પડે, કારણ કે એના કર્મો એવા બાકી હોય અને એ ચારિત્ર લઈ ન શકે એવું છે, માટે એને નરકમાં જન્મ મળે છે. નો ડાઉટ, કદાચ સમ્યક તો મળી ગયું કે નરકમાં પણ સમતા ભાવે દુઃખો સહન કરીને પછી પાછા અહીંયા આવીને અમમનાથ, બારમા તીર્થંકર કોણ? કૃષ્ણ ભગવાન. બારમા તીર્થંકર બનવાના આપણા, અને એમાં અમમનાથ નામના એ બારમા તીર્થંકર બનીને આપણી આવતી 24ની અંદર તીર્થંકર પણ શોભાવશે કે હે તીર્થંકર પરમાત્મા, તમારા જેવો સમતારસ મારી અંદર આવે. જહા લાવો તહા લોહો, લાહા લોહો અવટ્ટય, એટલે કે જ્યાં લાભ છે ત્યાં લોભ છે, અને હંમેશા લાભથી લોભ પ્રકર્ષે કરીને વધતો જાય છે, વધતો જાય છે અને વધતો જ જાય છે. માટે જ્યારે જેટલું મળે એમાં સંતોષ રાખવાનો છે. નો ડાઉટ કંઈક સારું તમારે કરવું છે, આગળ પ્રયત્ન કરો છો એ કરો, પણ લોભ મોહની જે છે ને કે મારે બધું લઈ જ લેવું છે, બધું મારે જ કમાય, આ વૃત્તિ નથી રાખવી. તમારું નસીબ છે, તમારું પુણ્ય છે, તમને જેટલું મળશે એટલું, એમાં કોઈને કઈ વાંધો નથી. પણ આત્મા અંદરથી એટલું તો એક્સેપ્ટ કરવો જ જોઈએ કે મારે લોભ મોહની કર્મનો ઉદય ના થવો જોઈએ. અને જો થાય છે તો એને લાકડી લઈને ઉભારો, પાછું વાળો. પરમાત્માએ જે કંઈ આપ્યું છે, આપણા પુણ્યોદય જે કંઈ મળ્યું છે, એને સારા માર્ગે ખર્ચવાની, સારા માર્ગે વાપરવાની, સદબુદ્ધિ રાખવાની એવી સદ પ્રેરણા છે ને. જ્યારે આવી સુંદર મજાની વાણી તમે સાંભળો ને, એટલે તમને એમ થાય કે સાથે તો આપણે શું લઈ જવાના. આ કોરોના કાળની અંદર બધાએ જોયું કે કોઈ પણ અંદરની છટરાગ રાખવા જેવું નથી, ક્યારે કોણ ઉપડી જાય કઈ જ ખબર નથી, બધું મૂકીને જતો રહે. અને યુવાન દીકરાઓ બધા 32 વર્ષ 35 વર્ષના યુવાન દીકરાઓ આ કાળની અંદર આમ ચપટીમાં નીકળી ગયા, ખબર જ ના પડે. કાલે કઈ નતું ને આજે બસ 3 દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યો અને રાત્રે કે ઓક્સિજન લેવલ ઘટી ગયું ને કાળ ધર્મ પામ્યા, પતી ગયું. સમાચાર આયા, આઘાત લાગ્યો, બહુ દુઃખ. એટલે કોઈની પણ જોડે અત્યારના સમયમાં ખટરાગ રાખવા જેવો નથી. કદાચ મનમાં દુઃખ થાય, મન દુઃખ થયું હોય, તરત મિચ્છામી દુઃખદામ, જો એ દ્વેષની ભાવના લઈને જશે, તમે તો ધારો કે મરી ગયો અને તમને એમ થશે કે મિચ્છામી દુઃખદામ, એની જોડે કઈક ખાટું થયું, સંબંધો પેલા એ થયા, બોલવાનું થયું, તમે મિચ્છામી દુઃખદામ કહી દેશો, કદાચ તમારા તરફથી બેરની વૃત્તિ નહીં રહે. પણ જો એ તમે એ મર્યા પછી તમે કર્યું છે ને, એના જીવતા જીવ કહી દીધું હોત તો કે ભાઈ મિચ્છામી દુઃખદામ, મારી ભૂલ થઈ ગઈ, એ કહી દીધું હોત તો એના મનમાંથી પણ એ વેરની ભાવના જતી રહી હોય. પણ પેલો વેરની ભાવના લઈને જાય છે, એ વેરની ભાવના લઈને જાય છે, તમે વેરની ભાવના સ્વિચ ઓફ કટ કરી નાખો. હવે જયારે તમારા હૃદય ઉદયની અંદર દુઃખ આવશે ને, ત્યારે તમને શું થશે ખબર? પેલો નિમિત્ત બનશે. કોણ? જે વેરની ભાવના તમારા માટે લઈને ગયો, એ વેરની ભાવના તમારા માટે લઈને ગયો છે, એટલે તમારી જોડે કઈક ખોટું કરવાનું નિમિત્ત બનશે. અને તમે શું વિચારશો, મારી જોડે કેમ આવું થાય, મેં તો કોઈનું કઈ કર્યું નથી. 100% તમે તો મિચ્છામી દુઃખદામ કર્યું એના આત્મા જોડે, તમે છૂટા થઈ ગયા, પણ એ તમારી જોડે હિસાબ કરવાનો બાકી છે ને. તો આવી રીતના કર્મ ઉદયમાં આવે છે હિસાબ ચૂકવવા માટે. તીર્થંકર પરમાત્મા પેલા પાર્શ્વનાથ ભગવાન કૌશિક ધ્યાનની અંદર ઉભા છે, એમણે મિચ્છામી દુઃખદામ કરી નાખ્યું, તેમને કોઈ જોડે વેર નથી, પણ પેલો કમઠ તો આવીને હિસાબ ચૂકતે કરે જ છે. ભલે પરમાત્મા ધ્યાનમાં ઉભા છે, વિચલિત નથી થતા, એવું ધ્યાન આપણું નથી, એવી ક્ષમતા આપણી નથી કે આપણે વિચલિત ના થઈએ. આપણે તરત વિચલિત થઈએ છું, જરાક તકલીફ પડીને તરત વિચલિત થઈ જવા. પણ પરમાત્મા વિચલિત નથી થતા, એમને ખબર છે કે મારા કર્મોનો હિસાબ બાકી છે, કરી લેવા. એ હિસાબ પતી ગયા પછી તો આપણે મોક્ષ ફાઇનલ છે. પણ જો એવી સમજણ, એવું સમ્યક્ત્વ અને એવી ક્ષમતા એ તીર્થંકર પરમાત્મા આપના મુખના દર્શન કરતા મારા
अंदर पण उतरे अने आपनुं दर्शन करता करता मारुं सम्यक दर्शन निर्मल बने एज एक मंगल अभ्यर्थना इच्छामि।